नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है आजना सेशन में। आजना सेशन में आपनो मेन टॉपिक है मध्यस्थ बैंक। आज थी अगाउना सेशन में आपने भारतीय व्यापारी बैंकों विषय माहिती मेलवी, भारतीय व्यापारी बैंकों नो अर्थ, तेनी व्याख्या, तेना विविध कार्यों विषय आपने आज पहला जाण्यु छे। आजना अपना सेशन में आपने जोवानु छे मध्यस्थ बैंकनो अर्थ, तेना कार्यों वगैरह विषय। शुरू करिए आजनो टॉपिक मध्यस्थ बैंक। दुनियाना कोईपण देश में एक मध्यस्थ बैंक होय छे, एटले के कोई नानामां नानो देश होय के मोटामां मोटो देश होय, तेनी पासे एक बैंक तो एवी होय छे के जेने ते मध्यस्थ बैंक तरीके घोषित करे छे। आ बैंक जे ते देशना बैंकोनी कामगीरीनुं संचालन, मूल्यांकन अने अंकुशनी कामगीरी बचावे छे। એટલે કે દેશની આ સર્વોચ્ચ બેંક છે જેની પાસે સૌથી વધુ સત્તા સરકાર દ્વારા આપવામાં આવી છે, તે બેંક દેશના નાણાં બજારનું સંચાલન, નિયમો ઘડીને યોગ્ય અંકુશ કરે છે। આટલું જ નહીં, મધ્યસ્થ બેંક આ ઉપરાંત ગ્રાહકોના હિત અને હક બંનેની જાળવણીની કામગીરી પણ બજાવે છે। જો પ્રજા કે ગ્રાહકોના હક અને હિતની જાળવણી ન થતી હોય તો મધ્યસ્થ બેંક એની માટે યોગ્ય પગલાં ભરે છે। આમ મધ્યસ્થ બેંક મુખ્યત્વે ત્રણ કાર્યો કરતી જણાય છે, નાણાકીય સંચાલન, દેશની અંદર નાણાકીય અંકુશ અને પ્રજાના હકની અને હિતની યોગ્ય જાળવણી। આરપી કેન્ટની મધ્યસ્થ બેંકની વ્યાખ્યા જોઈએ તો આ મુજબની જોવા મળે છે, એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। ફરીવાર વ્યાખ્યા જોઈએ, એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। વ્યાખ્યાનો સામાન્ય અર્થ કાઢીએ તો એવો અર્થ થાય કે દેશની અંદર જેટલી નાણાંની માંગ હોય એના પ્રમાણમાં નાણાંનો પુરવઠો યોગ્ય જળવાઈ રહે તે જવાબદારી જે સંસ્થાને સોંપવામાં આવે છે તે સંસ્થાને આપણે મધ્યસ્થ બેંક કહી શકીએ છીએ। એટલે કે આ બેંકનું મુખ્ય કાર્ય છે દેશમાં નાણાંનું યોગ્ય સંચાલન થાય। હવે આગળ વાત કરીએ, દેશની અંદર આ સંસ્થા છે એ માત્ર મધ્યસ્થ બેંક, સર્વોચ્ચ બેંક તરીકેનું કામ નથી કરતી, તેની સાથે સાથે તે નાણાકીય બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરે છે, નિયંત્રણ કરે છે, યોગ્ય સમયે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ કરે છે। દેશની અંદર અતિશય તેજી કે અતિશય મંદી ન આવી જાય અને એ બંનેને દૂર કરી અને નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ મધ્યસ્થ બેંક દ્વારા થાય છે। સમગ્ર અર્થતંત્ર પર આ ફેરફારની જે કાંઈ અસરો થતી હોય છે, નાણાકીય ફેરફારની જે કાંઈ અસરો થતી હોય છે, તે સીધી જ અસરો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ પર થતી હોય છે। તેથી મધ્યસ્થ બેંક સાવચેતીપૂર્વક આ કાર્યને હાથ ધરે છે। આ ઉપરાંત મધ્યસ્થ બેંક એ દેશની અંદર નાણાકીય વ્યવહારોના નિયંત્રણો કરે છે, નાણાકીય મૂલ્ય જાળવવાની જવાબદારી પણ સંભાળે છે। મધ્યસ્થ બેંક પોતાના કામ માટે જે નીતિ ઘડે છે તેને આપણે નાણાકીય નીતિ તરીકે પણ ઓળખીએ છીએ। ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે અને સરકારને જ્યારે જરૂર પડે ત્યારે નાણાકીય સલાહ, સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડે છે। આમ જે તે દેશની મધ્યસ્થ બેંક દ્વારા દેશની અંદર સમગ્ર નાણાકીય તંત્રને યોગ્ય રીતે યોગ્ય દિશામાં દોરવાનું, તેને નિયંત્રણ કરવાનું અને દેશની અંદર આર્થિક સ્થિરતા જાળવવાનું કામ સંભાળે છે। જ્યારે સરકાર મુશ્કેલીમાં મુકાય છે ત્યારે યોગ્ય સલાહ પણ પૂરી પાડે છે। તો આ વાત થઈ કોઈ પણ દેશની મધ્યસ્થ બેંકની। હવે આપણે વાત કરીશું ભારતની મધ્યસ્થ બેંક, એટલે કે ભારતીય રિઝર્વ બેંક। ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે, જેનું ચિત્ર આપણે બાજુમાં જોઈ શકીએ છીએ। આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1935માં 1 એપ્રિલના રોજ થઈ હતી। 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી,
જેનો લોગો આપણે ચિત્રમાં બાજુમાં જોઈ શકીએ છીએ. જે લોગો દેખાય છે આપણને તે ભારતીય રિઝર્વ બેંકનો એક સિમ્બોલ છે. આ સંસ્થાની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેમાં કુલ મૂડી 5 કરોડ રૂપિયાની હતી. ત્યારે તે ખાનગી માલિકીની એક સંસ્થા હતી, એટલે ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી. સમય જતાં સરકારે 1 જાન્યુઆરી 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કર્યું અને રાષ્ટ્રીય બેંક ઘોષિત કરી. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, એટલે કે ભારતની સૌથી વધુ સત્તા ધરાવતી બેંક હોય તો એ આરબીઆઈ છે, જેને ઇંગ્લિશમાં એપેક્સ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એપેક્સ બેંક કે સર્વોચ્ચ બેંક સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે. ભારત જે કાંઈ ભવિષ્યમાં નાણાકીય સ્થિતિમાં આવવાનું છે તેની જે કાંઈ કાર્યવિધિ હોય છે તે સંભાળવાનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આ મેળવ્યો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો પરિચય. હવે જોઈશું આપણે આરબીઆઈના કાર્યો. આરબીઆઈના કાર્યો કુલ 2 છે, નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય. આજના સેશનમાં હવે આપણે આગળ નાણાકીય કાર્યો વિશે જાણવાના છીએ. તો આરબીઆઈના નાણાકીય કાર્યો કુલ 5 જોવા મળે છે, જેમાંનું પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. ત્રીજું કાર્ય છે બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય. ચોથું કાર્ય છે શાખ નિયમન, એટલે કે નિયંત્રણની કામગીરી. અને પાંચમું કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આમ આરબીઆઈના નાણાકીય કાર્ય એટલે નાણાંને લગતા કુલ 5 કાર્યો આજે આપણે જોવાના છે. હવે વાત કરીએ બિન નાણાકીય કાર્યની. નિયમન અને દેખરેખની કામગીરી કરવી, પ્રોત્સાહનના કાર્યો કરવા અને સમાવેશી વિકાસ માટે કાર્યો કરવા, આ છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો જે આજે આપણે આજના સેશનમાં જોવાના નથી. હવે શરૂ કરીએ આપણે ભારતીય બેંકના નાણાકીય કાર્યો. પ્રથમ નાણાકીય કાર્ય છે આરબીઆઈનું ચલણ બહાર પાડવાનું કાર્ય. દોસ્તો, આમ તો ચલણથી આપણે પરિચિત છીએ, દરેક દેશમાં વિવિધ ચલણ હોય છે, પરંતુ ભારતની અંદર આપણું ચલણ જે કાંઈ ચાલે છે તેને આપણે રૂપિયા તરીકે ઓળખીએ છીએ. 1 રૂપિયાથી માંડીને તમામ નોટો કોણ છાપે છે તેની આપણને માહિતી મેળવવી ગમે છે. તો એની વાત કરીએ આપણે કે ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. એટલે કે 2 રૂપિયાની નોટ હોય કે મોટામાં મોટી નોટ, એટલે કે ભારતની મોટામાં મોટી નોટ છે 2000 રૂપિયા, તેની વચ્ચે આવતી તમામ નોટ છે એને છાપવાની અને બજારમાં લોકો સુધી પહોંચાડવાની જવાબદારી આરબીઆઈ બજાવે છે. ટૂંકમાં કહું તો 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 200 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ, આ તમામ નોટ છાપવાનું કામ અને લોકો સુધી પહોંચાડવાનું કામ આરબીઆઈ પોતે ભજવે છે. તો આપણને એમ થાય કે કેટલીક નાણું તો બાકી રહી ગયું. જેમ કે વાત કરીએ તો 1 રૂપિયાની નોટ બાકી રહી ગઈ અને બધા સિક્કાઓ બાકી રહી ગયા. તો આમ 1 રૂપિયાની નોટ અને સિક્કાઓ તમામનું છાપવાનું કામ ભારત સરકારનું નાણાં ખાતું કરે છે. તો આમ ભારતનું બધું જ નાણું કુલ 2 વિભાગમાં છાપવામાં આવે છે. બધી નોટ, 1 રૂપિયા સિવાયની તમામ નોટ આરબીઆઈ છાપે છે અને બજારમાં મૂકે છે, જ્યારે 1 રૂપિયાની નોટ અને તમામ સિક્કાઓ ભારતનું નાણાં ખાતું ખુદ છાપે છે, પરંતુ એને બહાર પાડવા માટે આરબીઆઈને સોંપવામાં આવે છે. સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેની વહેંચણી લોકો વચ્ચે કરે છે. આ કાર્ય થયું પ્રથમ, એટલે કે ચલણ બહાર પાડવાનું કાર્ય. હવે આપણે મિત્રો જોઈએ કાર્ય નંબર 2, સરકારની બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખાતા સંભાળે છે. એક વાત યાદ રાખવી જોઈએ કે આરબીઆઈમાં કોઈ પણ વ્યક્તિનું ખાતું ખુલતું નથી. જેમ આપણે એસબીઆઈમાં આપણું ખાતું ખોલી શકીએ છીએ, તેમ આરબીઆઈમાં ખોલી શકતા નથી.
આરબીઆઈ માત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખાતા સંભાળે છે, તેથી તેના એજન્ટ તરીકે કેટલાક નાણાકીય કાર્ય કરે છે અને સલાહો પણ પૂરી પાડે છે. એજન્ટ તરીકે કયા કયા કાર્ય સરકારના કરતી હોય છે જાણીએ. આરબીઆઈ એજન્ટ તરીકે પ્રથમ કાર્ય કરે છે સરકારના બોન્ડ સંભાળવાનું, બીજું કાર્ય કરે છે સરકારના ખાતાઓ સંભાળવાનું, ત્રીજું કાર્ય કરે છે ચલણી સિક્કાઓ બહાર પાડવાના, ચોથું કાર્ય છે 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરવાનું, અને સરકારને જ્યારે મુશ્કેલીમાં નાણાંની જરૂર હોય ત્યારે ધિરાણ પણ આપે છે. આમ સરકારની બેંક હોવાને કારણે તે સરકાર માટે અહીં આપણે ડિસ્પ્લેમાં જોઈ શકીએ છીએ તેવા વિવિધ કાર્યો કરે છે અને એજન્ટ તરીકેની ભૂમિકા ભજવે છે. હવે જોઈએ કાર્ય નંબર 3, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંક એટલે કે વેપારી બેંકોની એક નિયમનકાર છે અને બેંકોની પણ બેંક છે. તે બેંકોના રોકડ અનામતનું સંચાલન કરે છે, એટલે કે ધિરાણ આપતી વખતે જે રોકડ અનામત રૂપિયા છે તે આરબીઆઈ લઈ જાય છે તેનું એ યોગ્ય રીતે સંચાલન કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ નક્કી કરે છે. આપણે મિત્રો ઘણીવાર હોમ લોન કે ગોલ્ડ લોન લેતા હોઈએ છીએ ત્યારે આ વ્યાજનો દર બેંક જાતે નક્કી કરતી હશે? નહીં, એ તમામ વ્યાજના દર આરબીઆઈ દ્વારા નક્કી થાય છે અને બેંકો વેપારી બેંકો તેનું પાલન કરે છે. આ ઉપરાંત કોઈ પણ શિડ્યુલ બેંક એટલે કે કોઈ પણ વેપારી બેંક જ્યારે નાણાકીય કટોકટીના સમયમાં આવે ત્યારે તેને અંતિમ સહાય તરીકે આરબીઆઈ મળે છે. એટલે કે એમ કહી શકાય કે ધારો કે એક એસબીઆઈ છે, એક બીઓબી છે, આ બંને એક પ્રકારની વેપારી બેંકો છે. આ બેંકોને જ્યારે નાણાકીય તકલીફ પડે અને એને નાણાકીય તકલીફમાં કોઈ મદદ ન કરતું હોય ત્યારે અંતિમ મદદ કરવાની જવાબદારી મધ્યસ્થ બેંક સંભાળે છે. તેથી જ ભારતીય બેન્કિંગ ક્ષેત્ર છે તે આટલું બધું મજબૂત જોવા મળે છે. હવે કાર્ય નંબર 4ની વાત કરીએ. કાર્ય નંબર 4નું નામ છે શાખ નિયમનની કામગીરી. આપણે આગળના સેશનમાં શાખ સર્જન જોયું જે વેપારી બેંકો દ્વારા થાય છે. હવે આ વાત છે શાખ નિયમનની જે આરબીઆઈ દ્વારા થાય છે. નિયમન એટલે નિયંત્રણ કરવું, એટલે કે શાખનું નિયંત્રણ કરવાની જવાબદારી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું યોગ્ય નિયમન કરે છે. નાણાકીય નીતિનો અર્થ શું થાય આપણા મગજમાં એક પ્રશ્ન થતો હોય, તો નાણાકીય નીતિનો અર્થ એવો થાય કે દેશમાં નાણાકીય સ્થિરતા લાવવા માટે આરબીઆઈ દ્વારા જે કાર્યો કરવામાં આવે તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. હવે વાત કરીએ કાર્ય નંબર 5ની, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. પહેલાં તો એ સમજવું જરૂરી છે કે વિદેશી હુંડિયામણ એટલે શું. તો વિદેશી હુંડિયામણ એટલે ભારતની અંદર આવતું વિદેશી ચલણ. જેમ કે વાત કરીએ તો ડોલર, ડોલર એ ભારત માટે વિદેશી હુંડિયામણ ગણી શકાય છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે છે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. ભારતમાં ડોલરની કિંમત નક્કી કરવાની બે પદ્ધતિ છે, એક કાયદા દ્વારા નક્કી કરવો અને બીજું ડોલરની માંગ અને પુરવઠાને આધારે નક્કી કરવું. એમાંથી જ્યારે કાયદા દ્વારા નક્કી થાય છે ત્યારે આરબીઆઈ પોતે એ નક્કી કરે છે. આમ આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી અને ભારતની બહાર જતી વિદેશી મૂડી એ બંનેનું ધ્યાન રાખે છે. એટલે કે દેશની અંદર આવતું વિદેશી નાણું અને દેશની બહાર જતું વિદેશી નાણું આ બંને ઉપર ધ્યાન રાખે છે, તેનો હિસાબ રાખે છે. આ ઉપરાંત તે વૈશ્વિક લેવલે ભારતના નાણાંના મૂલ્યની પણ જાળવણી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે, એટલે કે રીત નંબર 2, માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવું.
ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આપણે બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ, એક યુએસ ડોલર બરાબર 70 રૂપિયા, એક યુરો બરાબર 79.8 રૂપિયા, એક બ્રિટિશ પાઉન્ડ બરાબર 89.4 રૂપિયા, એક ઓસ્ટ્રેલિયન ડોલર બરાબર 50.8 રૂપિયા અને એક ચાઇનીઝ એન બરાબર 10.2 રૂપિયા. આમ વિશ્વના વિવિધ દેશોના ચલણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય શું છે તે પણ નક્કી કરવાનું કામ અને તેને જાળવવાનું કામ આરબીઆઈ બજાવે છે, જેને કહેવાય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આમ આરબીઆઈ છે એ તમામ કામગીરી નિભાવે છે. તો મિત્રો, આ વાત થઈ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યોની, જેમાં આપણે 5 કાર્ય જોયા. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય, આ 5 કાર્ય આજે આપણે જોયા. હવેના સેશનમાં આપણે જોવાના છીએ બિન નાણાકીય કાર્યો, જેમાં 3 કાર્યોની વાતચીત કરીશું આપણે. પ્રથમ કાર્ય હશે નિયમન અને દેખરેખની કામગીરી, બીજું કાર્ય હશે પ્રોત્સાહનના કાર્યો અને ત્રીજું કાર્ય હશે સમાવેશી વિકાસના કાર્યો. થેન્ક યુ.